સદગુણશાલિનમ ચિદચિદિવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાદિકીર્ત્યમ વિભુમ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. સેવા આપણે સેવા ચાકરી જે આપણે આટા ફેરા ખાઈએ, જમાડીએ, રમાડીએ એ ચાકરી કહેવાય. અને સેવા આ દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખી એ આપણી સેવા. સેવા ચાકરી નહીં, હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા એમ સેવા ચાકરી. પણ એક નથી એમ હાલતા ચાલતા, એક નથી આમ પ્રાસમાં બોલાય છે ગોઠવાય એમ સેવા ચાકરી. બાર જે અર્થ કરતા છે, બાર પ્રાસમાં બેસાડ. પણ અહીંયા યોગી આપણે વાત કરે છે સેવા અલગ ને ચાકરી અલગ. સેવા દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી. એટલે વિચાર કરો આપણે કેટલા ભૂલા પડ્યા છે. આપણે આ સેવા માનીએ છીએ, ચાકરી છે. યોગી આપા વાત કરે છે અતિશય સેવા શું. સેવા તો અતિશય સેવા શું, હદ ઉપરાંતની સેવા શું, હદ ઉપરાંતની સેવા શું. આજ્ઞામાં જેમ કહે તેમ ટૂંક ટૂંક સંશય રહિત વર્તું એ જો આજ્ઞા. આજ્ઞા તો વર્તીએ છે, સંશય રહિત એક છે. જરાકમાં કેટલું થઈ જાય, કેટલો ફેરફાર થઈ જાય છે. ઓલા એક લિક્વિડ આવે છે, આમ તો હાથ ફેરો ને તો હાથ ફરે, એમાં એક જ હાઇડ્રોજન ઉમેરાય બુલેટ પ્રૂફ થઈ જાય એ લિક્વિડ. એક પ્રવાહી પદાર્થ આવે છે એટલે છે. હવે સંતો વાત કરે છે કેમિકલ છે, આમ અંદર હાથ ફરે તમારા લિક્વિડ, એક જ હાઇડ્રોજન એટમ અંદર ઉમેરાય બુલેટ પ્રૂફ થઈ જાય છે. તો અહીંયા એવું જ છે, સંશય રહિત આટલું અંદર થાય, હદ ઉપરાંતની સેવા થઈ ગઈ. ભલે ખાલી આટલું જ કરતા હોય, હદ ઉપરાંતની થઈ ગઈ. અને વળી 24 કલાક કેળો તોડી નાખે, આમ ઉજાગરા કરે, બધું કરે, પણ સંશય રહ્યા કરે અંદર, તો એ સેવા જ ખાલી. હદ ઉપરાંત સેવા નહીં, સેવા સાવ નંબર ના કહી 60-70% તો મળે, પણ હદ ઉપરાંતની સેવા આટલું આવે છે અંદર. જો ઓલિમ્પિક્સમાં જો દોડનાર હોય છે, ફર્સ્ટ સેકન્ડ કોઈ બહુ અંતર નથી હોતું, ફર્સ્ટ હોય સેકન્ડ હોય તો જો, એટલે એમાં પણ અહીંયા ફેર કેટલો પડી જાય. તમે આમ સેવા કરતા હો, ખાય પોતું કરતા હો, કંઈ ધોતા હો, આ કરતા, સાફ કરતા, રસોડામાં હોય, ઠાકોરજી આગળ હોય, એ સેવા. સંશય રહિત, સંશય એટલે યોગી આપા ગોંડલ હતા, અમે ઘઉં વીણતા હતા. સ્વાય કહે એનું ફળ ખબર છે તમને, બ્રહ્માંડનું રાજ મળે એટલું પુણ્ય થાય છે. હા, સંશય થાય કે નહીં, ટાળા પડ ના લાગે,
બેઠા બેઠા સ્વામી દીધે રાખે છે અને ગુરુ કહે એટલે આપણે માનવું પડે. શું માનવું પડે? પડે નીચે માનવું જોઈએ, માનવું પડે નહીં. એટલે એવું છે જરાકમાં. અને આવી બધી વાત એને ફળમાં આવે ને તરફ સંશય થાય આપણને બધી અંદર ખાઈને. બહુ બોલતા નથી, અંદર નાસ્તિક ભાવ રહે. જા સ્વામીના રૂવાણે રૂવાણ કોટી બ્રહ્માંડ ઉડે છે. એ સંશય ખાઈ સેવા પૂરતું જ નહીં, ઘણી બધી બાબતમાં સંશય હોય ને એ સેવામાં નડે. હા, એવું જાગૃત રાતનો હોય સાહેબ બધી ક્રિયા નડે કે નહીં? સાહેબ પૂજામાં જ શરૂ થાય, બી બધી ક્રિયા શેર થાય. તમને મજા ના આવે કંઈ પણ કરતા હો ને, કથામાં બેઠા હોય બધામાં એની અસર થાય જ. કોઈ પણ જગ્યાએ સંશય થયો સત્સંગ, કોઈ પણ જગ્યાએ એની ઇફેક્ટ દરેક ક્રિયામાં પડતી હોય છે. એટલે અહીંયા તો ખાસ સેવાની અંદર તો આજ થયું ને. સ્વામી કે બ્રહ્માંડનું રાજમલે એટલું પૂન થાય છે. મનમાં વિચાર પગમાં જોડા તો થાય નહીં, બ્રહ્માંડનું રાજ શું? આટલા આટલા વખતથી સેવા કરું છું, અરે રવૈયાની સ્વભાવ ભરી આટલું કર્યું પણ કાંઈ નહીં. સંશય દેખાડે કઈ રીતે? અંદરનું ઘડતર થતું હોય, બહારનું બહાર ગુમડું થયું હોય, રૂજાય દેખાય. અંદર અલ્સર હોય એ હોય કે કઈ રીતે દેખાય તમને? રૂજાઈ હોય એટલે એવું છે. એટલે આ તો અંદરની અંદરની અંદર છે, ક્યાંથી દેખાય તમને? માઇક્રોસ્કોપમાંય ના દેખાય ને. એટલે હાડકા ભાંગ્યા ઉપરથી ના દેખાય, એક્સરેમાં દેખાય. પછી હીલ થયું એ એક્સરેમાં દેખાય, ઉપર બહુ ખ્યાલ ના આવે, ઉપર સરખું જ લાગે. એમાં એવું છે. એટલે સંશયની વાત બહુ મોટી છે. અને આપણે અહીંયા માર ખાઈ જઈએ છીએ ઘણી બાબતમાં. સ્વામીના કેટલાય વચનમાં સંશય થયા કરે. સ્વામી આપણને કહે તો આપણને, હા સ્વામીને ક્યાંથી ખબર? આ કોઈએ સ્વામીને કહ્યું લાગે છે ત્યાં જ. હા સ્વામી ના નક્કી કા છે, જેમ દોરો એમ દોરાય. કેવી વાત છે, કેટલી ભારે સંશય હતા તમે. સંશય થાય ને ગયું તમે, હદ ઉપરાંત ના થાય. 60% મળે પણ 95-98% એક જરાકમાં એટલા બધું એ જ કરે છે. ભગતજીમાં તો જુઓ તમે, એટલે ગુણો પછાડતા હતા માથે, ચૂનાની ગુણો. તોય સ્વામી ભગતજી શું કહે? એમાં સ્વામી એમાં રહીને સ્વામી મારી કસોટી કરે છે, બાકી કોઈ મારો વાર વાંકો કરી ગયો ને. સાવ સાચી વાત છે. તમારી સ્વામી બાપા આપણને કોઈ વચન કહે સંશય ના રાખો, સ્વામીએ જ કહ્યું છે એમ જ સમજવું. મુશ્કેલ પડી જાય છે. એટલે અહીંયા સંશય નાની નાની સંશય રહ્યા કરે, પણ ચોક્કસ ઓલા સ્વામીનું ભેજું બગાડ્યું લાગે છે. આવતા ત્યાં સેવામાં આવી બધું ફેર પડી જાય. સોખડામાં સસ્તીઓના વખતમાં એક મોતી કાકા એક હરિભક્ત હતા, સારા બધા નિષ્ઠારા બધું, પણ સ્વામી એક ખરડો કાઢે ને લખણી લખવાની હોય સેવા. સ્વામી તમે બહુ લોભિયા, આવું જ કે. હા એક મંદિર તો કર્યો, બીજા હું મંદિર કરણ જોયું છે? છણો બેહો ને ભજન કરો ને. સ્વામીને કહે શાસ્ત્ર જોગી બહુ સારા કે, યોગી આપે એમને ધોત્યા ધોઈ નાખે, જમાડે દંડવટ કરે, સારા લાગે કે નહીં? શાસ્ત્રીમાં કડક લાગે, અરે ખરડો કરે. પછી શાસ્ત્રીમાં ધામમાં ગયા, પછી યોગી આપણને તે વખતે હું હતો ત્યાં, શાસ્ત્રી વખતની વાત નહીં, પણ આ યોગી આપાએ જ્યારે ઓલા હવે શું કહે છે સ્વામી ખરડો કાઢ્યો યોગી આપાએ,
સમજો, પેલો એકદમ ઘુરાયા, પેલો કૂતરું ઘુરાય નહીં. શાસ્ત્રીના સંગે બગડ્યા તમે. પહેલા સારા હતા, દંડવટ કરતા, સેવા કરતા, જમાડતા રમાડતા, સારા લાગતા. હવે ખરડો કાઢો ત્યારે શાસ્ત્રીના સંગે બગડ્યા તમે. આવું કે એટલે આપણે આવું બધું થઈ જતું હોય છે. પ્રમુખ સ્વામી આ બે પાંચ જણ છે ને, સ્વામીને બત્તી માર માર કરે. શું સમજો તમે, ભગવાન અખંડ ધારનારા પુરુષ કઈ વાત છે. જો પ્રથમના 27માં વાંચો તમે, આવા સંતમાર એની નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, એની સર્વે ક્રિયા ભગવાન, એ તો પાત્ર થઈને બેઠા છે. બ્રહ્મ સ્વરૂપ જેમ સોનાનું પાત્ર હોય, પછી એની અંદર પેલું દૂધ આવે સિંહણનું, હા, એમાં પાત્ર થયા છે. એટલે ભગવાન અંદર બિરાજમાન છે. બધું ભગવાન જ કરે છે, એ કંઈ કરતા જ નથી. દેખાય છે એ કરતા એવું લાગે છે. એ તો સંપૂર્ણ સમર્પિત થઈ ગયા છે શ્રીજી મહારાજને. પોતાને આટલું જીવ્યા 40 વર્ષ સુધી મનનું ધાર્યું કર્યું જ નથી. એક ધારા જે શબ્દો છે, એક ધારા કોઈ દે એક સેકન્ડ પોતાનું મનનું ધાર્યું કરી, એક ધારા 40 વર્ષ સ્વામીને સેવ્યા છે. તેમાં ભગવાન અખંડ બિરાજમાન છે. પોતાને કોઈ ક્રિયા કરતા અહીંયા કેટલી ભૂલ પડે. આ નિર્દોષ બુદ્ધિ આજ અક્ષરધામમાં છે, અહીંયા છે ને અહીંયા અક્ષરધામમાં છે. જો ગુણાતન સ્વામી મૂળ અક્ષર સત્પુરુષ કહેવાય કે નહીં, ભગવાનને અક્ષરધામમાં ધાર્યા છે. અનંતકુરી બ્રહ્માંડ જે અક્ષર બ્રહ્મનું ચિદાકાશ નિરાકાર જે સ્વરૂપ છે, એની અંદર ભગવાન અખંડ બિરાજમાન છે. બરાબર, પોતા દિવ્ય સિંહાસન ઉપર આવતા જતા નથી, ત્યાં રહ્યા થકા સંકલ્પ કઈ બે બ્રહ્માંડમાં દેખાય. હા, નહીં તો એવું હોય તો વારો અક્ષરધામના તખત બેસવાનો વારો જ ના આવે. આ બ્રહ્માંડ ઓલા ઓલા ભતી અક્ષરનો તખત તો ખાલી જ પડી રહે. ત્યાં રહ્યા થકા સંકલ્પ આ બ્રહ્માંડમાં દેખાવાની બધી ક્રિયા શરૂ થઈ જાય. એટલે શું છે, અક્ષરધામમાં ભગવાન બિરાજ. બરાબર, તો સત્પુરુષ અક્ષરધામ નહીં છે કે નહીં, ત્યાં અંદર ભગવાન બિરાજમાન છે. એટલે ત્યાં છે, અહીંયા છે, અહીં છે, ત્યાં છે. હવે આમાં પછી સંશય કરીએ આપણે, સ્વામી અમાર કોઈ કહ્યું લાગે, મહારાજ પોતે છેલ્લાના પહેલા વાત કરે છે. ઘણા એમ માને છે કે ભગવાન ને કોઈએ કહ્યું એટલે ભગવાન મને કહે છે, વળે છે, કહે છે એટલે વળે છે, કહે છે તો બરાબર જાઓ તમે જમી લો. તે વખતે કોઈ એમ ના કે રાણાએ બત્તી મારી બાપાને અને આ ઉપવાસ આ જમવાનું સ્વામી કહે છે, ના એવું તે વખતે ના થાય. તે વખતે બાપા જ કહ્યું છે લો, આવું માની ટોકે વળે ને ત્યારે તે વખતે કોને કહ્યું છે સ્વામીને. આ ઓલો લાગે છે, ઓલો ઓલો બાપા બેઠો હતો ને, ગુજપૂછ ગુજપૂછ કરતો હતો, લા ગુજપૂછ હું વાત. એટલે આ બધા મનુષ્ય ભાવ છે, દીવ ભાવમાં સંશય જ ના થાય જ્યારે તો કામ થાય. તો એ હદ ઉપરાંતની સેવા થઈ ગઈ. યોગી બાપા બોલતા અમને કંઈ પ્રવચન કરો, અમને કંઈ આવડે બાપા કે ખુરશી થઈ જવું, ખુરશી બની જવું, એટલે ભગવાન બિરાજમાન થાય, એટલે ભગવાન બોલે એમ કહેવાનો અર્થ. તમે ભગવાન ધારો, આપણે આજે મંગલાચરણ કરીએ છીએ, જે એટલે કા છે ભગવાન ધારવાનું. હવે મહારાજ બિરાજો, તમે વાત કરો યોગી, હવે તમે વાત કરો પ્રમુખ, તમે વાત કરો હવે એમ મંગલા આપણે બોલી નાખીએ ઔપચારિક નહીં. એ બહુ મોટી ક્રિયા છે મંગલાચરણ. સામાન્ય થઈ ભગવાનને ધારવાની, ભગવાન આમંત્રણ આપવાનું, ભગવાનને પોતાના ખોરામાં બેસાડવાની વાત છે મંગલાચરણ. આ તો બોલી નાખીએ, મન ક્યાંય ફરતું હોય, મંગલાચરણ ક્યાંય થતું હોય ને બધું, અને ભગવાન ક્યાંય હોય હવે ત્રણે મેળ જ ના હોય. મંગલાએ તો બહુ એકદમ
જોરદાર ક્રિયા છે. ભગવાનને જેમ આપણે કોઈને સ્વાગત કરીએ, બોલાવીએ ને એમ, આવો ભાઈ સ્ટેજ ઉપર, હાર પહેરાય, મંગલા છે. એવું છે, ભગવાને આમત આપે છે, બિરાજમાન થાય છે, બધું એ કરે છે. ચાર્જ એમને સોંપી દઈએ છીએ આપણે, તમે બોલો, કરો, નિર્ણય લો, જે ભગવાન તમે કરો. સત્પુરુષમાં એ મંગળા આપણા માટે, હમણાં માટે નથી, પ્રમુખ સાહેબ માટે. એ તો અખંડ છે, આવતા જતા જ નથી, આપણામાં આવે જાય. જો યોગી આપણે કહેતા ચેષ્ટા, થાર અને આરતી, આ ત્રણમાં ભગવાન પોતે સાક્ષાત બિરાજમાન થાય છે. આરતીમાં ભગવાન આવે છે. હા, કોઈ પણ તમને દેખાય આરતી, પણ ભગવાન ઉતારે છે. એવી રીતે ચેષ્ટામાં અને પછી થાર, થાર બોલાય ને ઠાકોરી આગળ, ભગવાન સામે આવે છે, સામે બિરાજમાન થઈ. હા, કથા તો આ જ ને, વ્યાસપીઠ છે આ. હા, અરે અહીં કોઈ પણ નાનો બાળક હોય, કથા કરતો હોય ને, અને યોગી અમે જોયા છે. અમે અહીં નૈરોબીથી જ પહેલાં છે ને બાળમંડળ, પહેલાં હસ્તંગ હસ્તલિખિત અંક મોકલતા, વજુભાઈ આપણે પાર્કલેન્ડ આ બાજુ ત્યાં, તેમનું મંડળ ખાસ, એમનું બાળમંડળ હસ્તલિખિત અંક આવે. યોગી આપ વાંચે એમ, પછી વચ્ચે કોઈ આવે ને, એકવાર કોઈ ભાઈ વાત થઈ, થોડું મિસ થયું, બાપા આ કેમ જવા દીધું, ઊભા રહું તું તો આવે, ફરી વાંચો. હવે બાળકનું બી લેખ છે આટલું બધું. એટલે એ રીતે માનતા હતા, ખાલી બોલતા નહોતા. તો આપણે પણ આ ચાર વાતમાં ભગવાન અખંડ બિરાજમાન છે, પણ સત્પુરુષમાં તો અખંડ છે. હા, ત્યાં ભૂલ ના કરતા, એ જ્યારે બોલે, ગમે કરે, બગાસા ખાય, ભગવાન શ્રીજીમાં જ બગાસું ખાય. બાપા પણ જુએ, શ્રીજીમાં જ દ્રષ્ટિ કરે છે. આ નિર્દોષ બુદ્ધિ, બુદ્ધિ ઓલી નહીં, બાપાને ભાવ જ નથી. એ અક્ષરરૂપ થઈ ગયા, ભગવાન અખંડ બિરાજમાન છે, ભગવાન જ કરે છે બધું. અને પ્રથમના નવમાં તો મારે ઠપકો આપ્યો છે, જેમ માને કે અહીં આ ભગવાન સ્વરૂપ અહીંયા છે, એવું અક્ષરમાં કેવું હશે, એવું જો વિચાર આવે તો મારે કે એના મુખ થકી વાત ના સાંભળવી. લો, છેટે મોકલે તમે, અહીંયા જ છે. હા, એટલે એવી રીતે આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, એ સદ એમના માટે, આપણા માટે આવું છે. જ્યારે મંગલાચરણ કરીએ તો ભગવાન બિરાજે છે, તો ના કરો તો ભગવાન જતા રહે. ભગવાન નિર્માની છે, બોલાવો તો આવે અને જાઓ તો જાય. સત્પુરુષ મેં એવું નથી, એ અક્ષરધામ પોતે અક્ષરધામ સ્વરૂપ છે. આપણે એવું તો થવાનું છે. લોન બારમાં કહ્યું, નિર્ગુણ ઉત્તમ નિશ્ચય જે કહીએ છીએ ને આપણે, આપણે પોતાને રૂવાડે રૂવાડે અણકોરી બ્રહ્માંડ ધારણા છે. એવું મારું સ્વરૂપ છે, એટલે હું આત્મા છું. એટલે આત્મા નહીં, આત્મા એટલે આ પ્રકારના આત્મા. હા, આત્માને ઓલા આમ પેલો ખાલી બોલવાની વાત નથી, આવું ધારે તો એમાં તો હોય, એમાં શું નવી છે. તો જેમ અહીંયા જેમ અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે, એમાં એ અક્ષરધામ છે સત્પુરુષ, એમાં બિરાજમાન છે. હવે નથી કહેતા કે ભાઈ અક્ષરધામમાં ગયો, ખોટ તો કેટલી બધી, ક્યાંથી અક્ષરધામમાં ગયો, એની આટલી વાસના તો પાછા આવવું પડે. તો અક્ષરધામમાં ગયો, સાચી વાત છે કે એને હવે ફરીથી બીજો જન્મ આવે તો જ્યાં સત્પુરુષ ત્યાં જ જન્મ આવે, તો અક્ષરધામમાં જ ગયો ને. હા, એટલે ટૂંકમાં અહીંયા ભગવાન છે, એટલે આવા સત્પુરુષની અંદર સંશય ના કરો, તો એ સેવા હદ ઉપરાંત નહીં થઈ. એ સેવા છે, ખોટી વાત નથી. 60% તો ભલે જ તમને બધું ધ્યાન રાખીને, પણ 98% લાવવું હોય તો આ સંશય નહીં. સ્વામી જ કહ્યું છે, સ્વામી ભાઈ માથાકૂટ નહીં કહેવાનું, કોને ભંભેરું, કોને કહ્યું ને, ગમે તો કાંઈ નહીં. એ બધું દેખાવો કરે, બધું એમ કે પોતે નિમિત્ત ના બને. એમાં શું થાય, જો સીધું સ્વામી તમને આવીને કહે ને, કેટલું ભારે પડી જાય.
મારે કે અમે અંગૂઠો, પગનો અંગૂઠો ડોલાય તો આખી અનંત અનંત બ્રહ્માંડની પૃથ્વી ડોલી ઉઠે. એટલે એમને તો કંઈ હા ના કરવું, વિચાર શાપ આપવો, આટલું બધું વિચાર કરવું પડે. આશરા પણ બહુ લોડ થાય ને તો એ સહન ના કરતી. કહે ને, ગ્લોરી ઇઝ અ પોઈઝન દેટ કેન બી ટેક ઇન સ્મોલ ડોઝિસ. માન છે ને એ પચે નહીં, થોડા થોડા માન મળે ને બરાબર, એક સામટું મારે તો બચારું મરી જાય. હા, દૂધપાક ગમેલું સારું છે પણ પછી ત્રણ ચાર પાંચ વાળકો, છઠ્ઠો વાળકો કેસ્ટર ઓઇલ, પછી એ ઉપકાવે તમને. હા, એટલે માનનું એવું છે, એ તો આજ પચાવી શકે. અને જોયે આપણે અક્ષરધામનું કેટલું માન અને સન્માન, તો કાંઈ નહીં, એમ પચાઈ ગયા. એટલે આ માનની વાત એવી છે. એટલે એટલે સત્પુરુષમાં વધારે આ થાય, માનને કારણે છે ને સત્પુરુષમાં મનુષ્ય આવતો હોય છે. આમ આપણને માન આપે ને ત્યાંથી સત્પુરુષ મનુષ્ય ના આવે, પણ માન ના આપે ને, માન ના આપે એટલામાં અપમાન કરે તો બહુ ભારે થઈ ગયું. ખાલી ના માન ના આપે ને તો આપણે ઢીલા થઈ જાય છે. તમે પહેલાં બાપા છે ને લાઈનમાં બધા દર્શન કરાવતા, શેઠ પગે લાવતા, ત્રણ ત્રણ કલાક ત્યાં લાઈનમાં ઊભા, ને પછી ત્યાં તમારો વારો ને બાપા કોઈ સાથે વાત કરે ત્યારે નીકળી જવું પડે. કેવું લાગે એ તે વખતે બધું આપણને બધું ભગત જેવું હોય ને, અહીંથી જોયે, બરડે જુએ, હાથે જો, બધેથી જોઈ શકે છે. હા, બરડાથી જોઈ શકે, અનંત લોચન, જ્ઞાનીને અનંત લોચન, ધર્મવાળા ત્રણ લોચન. હા, અને આપણે કોમન ને બે, એમાં બી ડિફેક્ટ હોય તો એક જ હોય, અડધું. આ તો ગમ બધા આકાશીમાં કોઈ પણ ભાગથી જોઈ શકે જ્ઞાની સાક્ષાત પુરુષ. પછી આપણા બધી આવી શંકા કે એટલે મનુષ્ય ભાવ જ છે બધું આ. હા, પછી આગળ જેમ કે તેમ ટૂક ટૂક જો મરતી મરતી કાન ના લે, રહે છે, થાય છે, એકદમ અધર ઝીલે વચન. યોગી આપણે શાસ્ત્રીને બોલાય જોગી, તો શેર લઈ જાય અંજામ બોલાવે ને તો સ્વાય કે ખાતો હોય તો કોરિયો પડતો મૂકો, આપણે નાખી તો દઈએ અંદર, અને જતા હતા ચાવતા ચાવતા જઈએ. એ તો અહીં સુધી આવે ને, અહીં સુધી તો પડતું મૂકે. હા, અહીં તે વાત કરી, લખતો હોય તો પેન મૂકીને દોડી જવું સ્વાય, કઈ આજ્ઞા પાડી છે. એટલે આમ આવી રીતે સત્પુરુષને સંશય ના કરો, એમાં કોને કહું, શું કહું, કેમ કહું, બાપા મને કેમ કહે છે, મારો ક્યાં વાંક છે, બધું નહીં. જો બ્રહ્માંડ છે, આખું મંદિર કર્યું હતું વડતાલનું, તો મહારાજે કહ્યું તો સર નીકળી પડ્યા. હા, મૂળિયાને ફરી નવે બીજું મંદિર કરો, પણ મનમાં જરાય શંકા ના, મહારાજ મારો શો વાંક, બોલાવો જેને તમને કહ્યું હોય, પુરવાર કરી આપે. અરે કેટલી માથાગૂટ લમણા જીક કરે, સીધું લઈને ઉપડ્યા પોટલું લઈને. કેમ એમને એ વિચારે, હુ ઇઝ રાઇટ ઉપર ના ગયા, વોટ ઇઝ રાઇટ, આપણે હુ ઇઝ રાઇટ ઉપર જઈએ છીએ, કોણ સાચો, એ ખોટી વાત છે. વોટ ઇઝ રાઇટ, બ્રહ્માંડ છે, આપ મારા ઈષ્ટદેવ છે, હું એમનો વેચાણ છું, ગુલામ છું, હજુ ખાલી બદલી શું કરી, હવે તો કાઢી મૂકે ને રાયણ કટકા કરે તો એમને એ ઓછું છે, એમનો અધિકાર છે. એક વાર આપણે બોલીએ છીએ કે સો માથા જાતા સોગા છોગાળા, એક માથા કે ક્યુ ડર છે ગુમાર, પણ અહીંયા તો માથું સાચું ને બહેર, માન સમાન સાચું હોય ને માથું સાચવા જેવું જ છે. હા, માણસે સમાન ઘવાય ને ખલાસ, આપઘાત કરણ વિચારાય ને ત્યાં સુધી પહોંચી જાય. એટલે ટૂંકમાં અહીંયા બ્રહ્માંડ સાહેબ મોટાના સંતો તમે જુઓ, મારી આજ્ઞા કોઈ દલીલ નહીં, કાંઈ નહીં, એકદમ દિવ્ય ભાવ, જે કરે 100% મારા સારા માટે, એ મારા કલ્યાણના દાતા છે,
જે કંઈ કરશે મારું કલ્યાણ જ કરશે, મોક્ષ કરશે, આવી ભાવના હોય. એટલે આ કોઈ પણ સંશય ના હોય.